સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર પોલીસ દ્વારા એસપીસી યોજના અંતર્ગત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આઈડિયલ સ્કૂલ નવન હોસ્ટેલ અને જમ્બુઆ બ્રિજ મકરપુરા જકાતનાકા રોડ વડોદરા શહેર ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ સાત સ્કૂલો અને બસો બે એસપીસી કેડેટ્સે ભાગ લીધો હતો અને તેમની સાથે કુલ ચૌદ ડીઆઈ પોલીસ કર્મચારીઓ તેમજ કુલ અગિયાર સીપીઓ શિક્ષકોએ ભાગ લીધો હતો આ સમર કેમ્પમાં વહેલી સવારે પ્રભાત્યા સૂર્યોદય જેવા એકત્રિત થવું બેન્ડ થવું તેની સાથે પીટી જુમ્મા ડાન્સ એકસો આઠ ટીમ દ્વારા યોગાસન એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી કેડેટ્સને ટ્રાફિક અને ચિલ્ડ્રન પાર્ક બાગ પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશનને વિઝિટ કરવામાં આવી હતી તથા ટ્રાફિકના નિયમોની તેમજ પોલીસની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા તાલીમબંધ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા તમામ કેડેટ્સને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર દ્વારા અને હથિયાર પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ એસપીસી કેડેટ દ્વારા ખૂબ જ રસપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો એનડીઆરએફ ટીમ તથા ડિસ્ટ્રિક્ટ ડિસ્ચાર્જ મેનેજમેન્ટ ટીમ દ્વારા કેડેટ્સને આપત્તિ વ્યવસ્થાપન અંગેનું માર્ગદર્શન અને ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિવિધ રીતે આગ લાગેલી હોય ત્યારે તાત્કાલિક પોતાના તથા અન્યના બચાવ માટે શું કાર્યવાહી કરવી તે સંદર્ભે અગત્યનું માર્ગદર્શન કરાયું હતું વડોદરા શહેર વન વિભાગ આરએફઓ શ્રી રાજપૂત સાહેબ તથા તેમની ટીમ દ્વારા કેમ્પની મુલાકાત લઈને વૃક્ષોનું મહત્વ વૃક્ષોની જાળવણી અને ઉછેર કઈ રીતે કરવો જોઈએ તે અંગે અગત્યનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેઓની ઉપસ્થિતિમાં બાળકોએ શાળા કેમ્પસમાં પચાસ જેટલા વૃક્ષો રોપીને વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો